एकलव्य विद्या संकुल। ચાલો તો આપણે હવે વાર્તા સાંભળીએ। વાર્તા બહુ સરસ મજાની છે। વાર્તાનું નામ છે દાદા જ જોઈએ। વાત્રક નગરમાં આનંદ મેળો હતો। બધા મેળાની વાતો કરતા હતા। વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી। તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે। તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો। તે બહુ ખુશ હતો। યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો। તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો ને। દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી બેટા। તેઓ ત્યાંથી આગળ ગયા। યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો। તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી। દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલા મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું। દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો। યજ્ઞ તો રિસાઈ ગયો। એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે। દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું। યજ્ઞને ઊભો રાખી ને દાદા ટિકિટ લેવા ગયા। ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો। આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ। યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો। દાદા ટિકિટ લઈને આવ્યા। તેમણે યજ્ઞને ત્યાં ન જોયો। દાદા ફાફડા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા। જો બાળકો, આ વાત્રક નગરમાં આનંદ મેળો ભરાણો હતો ને, તો બધા જ મેળાની વાતો કરતા હતા। એમાં આશીષ સોસાયટીમાં બંગલા નંબર 3માં યજ્ઞ નામનો છોકરો રહેતો હતો। તેણે પણ મેળામાં જવાની જીદ કરી। તેના દાદા ત્રિકમદાસ સાથે મેળામાં ગયો। તે ખૂબ ખુશ હતો। હવે મેળામાં તો રમકડા હોય ને, તો યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો અને તેણે દાદાને કીધું કે મારે રમકડું લેવું છે। દાદાએ રમકડા લેવાની ના પાડી, આગળ ચાલ્યા, આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહ્યો, તો દાદાએ આઈસ્ક્રીમ ખાવાની પણ ના પાડી। હવે દાદાએ રમકડું ન લઈ દીધું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો, એટલે શું થયું, યજ્ઞ તો રિસાઈ ગયો। પછી એણે પાછું મોટું ચકડોળ જોયું, એણે તો ચકડોળમાં બેસવાની જીદ કરી। દાદાએ આ વખતે રાજી થઈને કહ્યું કે સારું, હું તને ચકડોળમાં બેસાડીશ, હું ટિકિટ લઈને આવું, તું ઊભો રહેજે। એટલામાં શું થયું, ત્યાં તો એક મોટરસાયકલ આવી, એકદમ અવાજ વધી ગયો, ચારે બાજુ દોડધામ મચી ગઈ, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો। દાદા ટિકિટ લઈને આવ્યા, પણ તેણે ત્યાં યજ્ઞને જોયો નહીં। હવે દાદા તો મૂંઝાયા, યજ્ઞને શોધવા લાગ્યા। આ તરફ યજ્ઞ રડતો હતો। એક પોલીસ અંકલે તેને રડતો જોયો। તેમણે પૂછ્યું, તારું નામ શું છે, તું કોની સાથે આવ્યો છે બેટા? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે।
યજ્ઞ રડવા લાગ્યો. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ બેટા, હું તને તારા ઘરે પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર આશીષ સોસાયટી, મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું બેટા, હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલો તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાં કરશે બેટા, ત્યાં સુધી લે આ ચણાચોર ગરમ ખા. હવે જુઓ, આ દાદા ખોવાઈ ગયા ને, યજ્ઞ તેને મળ્યો. તો યજ્ઞ પોલીસ અંકલ પાસે ગયો અને પોલીસ અંકલે તેને કીધું કે હું તારા દાદાને ઓળખું છું, હું તને તારા ઘરે પહોંચાડીશ. જુઓ મિત્રો, આ યજ્ઞને તેની સોસાયટીનું નામ, તેના દાદાનું નામ આ બધું જ ખબર હતી. એટલે તેણે કહ્યું કે મારા દાદાનું નામ ત્રિકમદાસ છે, હું આશીષ સોસાયટીમાં રહું છું, વાત્રક નગરમાં રહું છું, અને પોલીસ અંકલ કહે છે કે હું તને આઈસ્ક્રીમ ખવડાવું. તો યજ્ઞ આઈસ્ક્રીમ ખાવાની પણ ના પાડે છે. પોલીસ અંકલ એને સમજાવે છે કે દાદા આટલામાં જશે અને તું રડ નહીં. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના, મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના, મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી. જોયું મિત્રો, હવે પોલીસ અંકલ ઘણું બધું સમજાવે છે. તેને રમકડા લેવાની વાત કરે છે, ચણાચોર ગરમ ખવડાવવાની વાત કરે છે, આઈસ્ક્રીમ ખવડાવવાની વાત કરે છે. પણ યજ્ઞ તો રડ્યા જ કરે છે અને રડતા રડતા કહે છે કે મારે તો દાદા જ જોઈએ, મારે કંઈ જ જોતું નથી. હવે જુઓ, આ યજ્ઞ પોલીસ અંકલને ન મળ્યો હોત તો શું થાત? હવે તમે વિચારજો કે પોલીસ અંકલ તેને તેના દાદા પાસે પહોંચાડી દેશે? હા, પોલીસ તો પહોંચાડી દે. તો આ વાર્તામાં આપણને બહુ મજા પડી, કારણ કે યજ્ઞ છે એ પોલીસ અંકલને મળે છે અને પોલીસ અંકલ તેને કેવા પ્રેમથી એને સમજાવે છે. તો આ વાર્તા તમે ધ્યાનથી સાંભળીને હવે તેના આધારે આપણે કેટલીક વાતચીત કરીએ. તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? તો હા, પોલીસ અંકલ આપણને મદદ કરે છે, તેણે પણ યજ્ઞને એના દાદા શોધવામાં મદદ કરી, માટે આપણને પણ પોલીસ અંકલ ખૂબ જ ગમે. તમારા ભાઈ બહેન ક્યારેય ખોવાયા છો? તો જો ખોવાયા છો તો કેટલાક મિત્રો ખોવાયા છે તમે વિચારજો અને મમ્મીને પૂછજો. હવે ત્રીજો સવાલ, તમે ખોવાઈ જાઓ તો શું કરો? તમે વિચારજો, યજ્ઞની વાર્તા સાંભળીને એના ઉપરથી આપણને પણ ખબર પડે કે જો આપણે મેળામાં ખોવાઈ જઈએ તો આપણે પોલીસ અંકલને મળવાનું.
ચોથું, જે મેળામાં ગયા હોય, તમે પણ મેળામાં ગયા હશો ને, તો ત્યાં તમે શું શું જોયું? વિચારો તો, યાદ કરો મેળો, તો તમે જગદોળ, રમકડાની દુકાન, અજબ ગજબ, મોતનો કૂવો, આ બધું જોયું હતું ને? હવે તમે મેળામાંથી જીત કરીને શું લીધું હતું તમને યાદ છે? પૂછજો મમ્મીને. યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? શું બોલતો હતો? મારે તો દાદા જ જોઈએ, મારે દાદા પાસે જવું છે, એ બોલતો હતો ને? તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તો તમે જ્યારે મેળામાં જાઓ ને ત્યારે શું લેશો? તમે કોની સાથે મેળામાં ગયા હતા? તો આપણે મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન બધા સાથે મેળામાં જઈએ છીએ ને. હવે યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? વિચારો તો. તમે જાઓ તો તમે કયું રમકડું માગો? પછીનો, આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે યાદ છે તમને? હા, તો આ વાર્તામાં કઈ વસ્તુ આવી? આઈસ્ક્રીમ, ચણાચોર ગરમ, આવ્યું ને, વગેરે વસ્તુ આવી. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? તો તમે વિચાર્યું, જ્યારે યજ્ઞને દાદા મળી જાય, યજ્ઞ તો બંધ કરી દીધું હશે. મિત્રો, તમને વાર્તા ગમી ને? કેવી સરસ મજાની વાર્તા હતી. હવે આ વાર્તામાંથી તમારે પણ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે આવી ભીડવાળી જગ્યામાં જઈએ ને ત્યારે મમ્મી પપ્પાનો કે દાદાનો હાથ છોડવાનો નહીં. આ વાર્તા યાદ રાખજો. ફરી મળીશું. આવજો. વંદે માતરમ.